केडाई द्वारा सूरत इंटरनेशनल एक्सिबिशन और कन्वेंशन सेंटर खाते आयोजित 3 दिवसीय स्मार्ट सूरत प्रॉपर्टी फर्स्ट 2022 ना 5मा एडिशन में ट्रायम रियालिटी आकर्षण केन्द्र बन्यो। तो आज उद्घाटन प्रसंगे सूरत सांसद दर्शाबेन जरदोस, राज्यमंत्री मुकेशभाई पटेल, धारासभ्य चंकनाबेन पटेल, विवेक पटेल, मेयर हेमालीबेन बोघावाला सहित अग्रणी हाजर रहा था। बिल्डिंग कंस्ट्रक्शन क्षेत्र कई अलग सुविधाओं साथ खूब झड़पी आग बढ़ी रहा है, एटले ज ट्रायम रियालिटी त्रणेय ग्रीन प्रोजेक्ट एक्जिबिशन में लोगों की पहली पसंद बनी रहा है। एटलू ज नहीं, इन्वेस्टरों आ ग्रीन प्रोजेक्ट घना फायदा आप रहा है। देश में 12 फूट की सीलिंग आपता आ प्रोजेक्ट में अनेक आधुनिक सुविधाओं उभी करवामां आवी छे। पाटीदार ग्लोबल बिजनेस समिट 2022 द्वारा आयोजित 3 दिवसीय एक्जिबिशन ने आज मंत्री मुकेशभाई, सांसद दर्शनाबेन जरदोस, धारासभ्य विवेकभाई पटेल अने जंकना पटेले खुल्लो मुक्यो हतो। आ एक्जिबिशन में 3 दिवस में 80,000 થી પણ વધારે લોકો ભાગ લે તેવી આશા છે। સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટમાં મુલાકાત લેનારને અલગ અલગ જગ્યાએ કે એરિયાની મુલાકાત કર્યા વિના એક સાથે રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટિંગ, ટેક્સટાઇલ માર્કેટ જેવા ઘણા પ્રોજેક્ટની માહિતી એક જ જગ્યાએથી મળી રહે તે હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં જણાવ્યું હતું કે ટ્રાયમ રિયાલિટીના ત્રણેય પ્રોજેક્ટમાં 2600 સ્ક્વેર ફીટથી લઈ 5000 સ્ક્વેર ફીટ સુધીના ફ્લેટ બનાવવામાં આવ્યા છે। આધુનિક સુવિધાઓ અને ગ્રીન પ્રોજેક્ટ હોવાથી સ્ટોલ પર મુલાકાતીઓની ભીડ જોવા મળી રહી છે। સુરતમાં પહેલો પ્રોજેક્ટ હશે જેમાં સ્પોર્ટ હોય કે લાઇબ્રેરી કે પછી બાઇકિંગ ટ્રેક જેવી 28 પ્રકારની ત્રણેય પ્રોજેક્ટમાં સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે। સુરત જ નહીં પણ દક્ષિણ ગુજરાતના રોકાણકારો અને ખાસ કરીને મુંબઈના વેપારીઓ દ્વારા પણ અમારા ત્રણેય પ્રોજેક્ટને લઈ ઇન્કવાયરી અને બુકિંગ થઈ રહ્યા છે। આજથી શરૂ થતા એક્ઝિબિશનમાં મોટા પ્રમાણમાં લોકો ભાગ લે અને પ્રોપર્ટીમાં રોકાણની સારી તકનો લાભ લે તેવી આશા રાખું છું। એક જ જગ્યાએ ઉપરથી અલગ અલગ પ્રકારની પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો આવો પ્લેટફોર્મ આખા દેશમાં ક્યાંય નહીં મળે એવું મારું માનવું છે તેવું જણાવાયું હતું। હું સુરેશ ગોંડલિયા, આજે આપણે અહીંયા સુરત સ્માર્ટ ફેસ્ટ પ્રોપર્ટી ફેસ્ટ થઈ રહ્યો છે સરસાણા ખાતે, અને એમાં આપણે અત્યારે ટ્રામ રિયાલિટીએ 3 પ્રોજેક્ટ અહીંયા મૂક્યા છે। બધા જરૂરથી નિહાળવા માટે આવજો। ખાસ ત્રણેય પ્રોજેક્ટની વિશેષતા મારે થોડું તમને જેસે આપણે 3 પ્રોજેક્ટ છે એના વિશે જે કહેવાનું છે, તો ટ્રાયમ પેલેસ એ આપણું જીડી ગોયંકા કેનાલ રોડ પર આવેલો છે વેસુમાં, એમાં 5 BHK અને 6 BHK આપણા ત્યાં અવેલેબલ છે, અને પેન્ટ હાઉસ બી અવેલેબલ છે 5300થી લઈને 7300 એ આપણા સાઇઝ છે। અને સેકન્ડ પ્રોજેક્ટ આપણો જે છે એ આપણો ટ્રાયમ કાસા જે છે આ ઓટોગ્રાફ ક્લબ પાસે આવેલો છે, અને ત્યાં આગળ 3, 4 અને 5 BHK છે, એમાં બી આપણે 2300 સ્ક્વેર ફીટથી લઈને 3700 સ્ક્વેર ફીટ ત્યાં અવેલેબલ છે, અને 6700નું પેન્ટ હાઉસ અવેલેબલ છે। અને થર્ડ કેમ્પસ છે ટ્રાયમ એબોર્ડ જે આપણે આભા ચોકડી પાસે આવેલો છે, એમાં 3 BHK છે જેમાં 2000 સ્ક્વેર ફીટ બી છે અને 2600 સ્ક્વેર ફીટ બી છે। હવે આ ત્રણેય પ્રોજેક્ટની ખાસિયત એવી છે એમાં 20 ટાઈપની એમ્યુનિટીઝ આપવામાં આવી છે, એમાં સ્વિમિંગ પુલ છે, જીમ છે, લાઇબ્રેરી છે, કિડ્સ પ્લે એરિયા છે, બાસ્કેટબોલ છે, ઇવન આપણે વોકિંગ ટ્રેક છે જે 500 મીટરનું વોકિંગ ટ્રેક આપવામાં આવ્યું છે, સિનિયર સિટીઝન માટે બેઠક આપણે ગેઝેબો એ બધું આપવામાં આવ્યું છે। અને ખાસ આપણે જે ટ્રાયમ પેલેસમાં છે આપણું 2.7 FSI છે અને 12 ફીટની સીલિંગ ટુ સીલિંગ હાઇટ છે, જે અત્યારે આપણે કોઈ બી પ્રોજેક્ટમાં જોવામાં નથી આવ્યું, બધામાં 10 ફીટની હાઇટ આપવામાં આવે છે, એટલે ઇન્ટિરિયર માટે આ બેસ્ટ ગણાતું હોય છે। એટલે આપણા 3 પ્રોજેક્ટ બહુ જ એક્સલન્ટ લેવલ પર છે અને રિસોર્ટ એમ્યુનિટીઝ આપવામાં આવી છે બધા જ કેમ્પસમાં, અને એસ્થેટિક લુક બધું નેચર ડિવાઇન બાય નેચર ગાર્ડન અને લેન્ડસ્કેપિંગ ભરપૂર આપવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।